કેમ છો મિત્રો મજામાં ને આજે છ ડિસેમ્બર બે હજાર વીસ એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આજના કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આવતીકાલે તારીખ કઈ થાય છે સાત ડિસેમ્બર સાત ડિસેમ્બરનો તમારો શું પ્રોગ્રામ છે જણાવો જોઈ મિત્રનું ફૂલેકું છે સાંજે નાચવાનું છે કાઈ વાંધો નહીં મિત્રો नाचજો પરંતુ સાથે સાથે એક કલાક જેટલો સમય એજ્યુ સફર ને પણ આપજો કારણ કારણ કે આવતીકાલે આપણે સાંજના 6 કલાકે લાઈવ ક્વિઝ કરવાના છીએ 7 ડિસેમ્બર અને સમય છે સાંજનો 6 કલાકનો અને ફુલ હોય છે 9 વાગે તો 1 કલાક જેટલો સમય તમે કાઢજો કારણ કે મારે પણ જવાનું છે અને તમારે પણ જવાનું છે આમ છતાં

તો તાજેતરમાં ઓ એટલે કે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના ના નવા મહાનિર્દેશક તરીકે લેફ્ટેનન્ટ જનરલ રાજીવ ચૌધરી પસંદગી કરવામાં આવી છે ઇમેજમાં તમે જોઈ શકો છો રાજીવ ચૌધરી અને તેઓ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના નવા મહાનિર્દેશક બને છે તો લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરી સત્યાવીસમાં મહાનિર્દેશક બન્યા છે બીઆરઓના ઇમેજમાં તમે જોઈ શકો છો ઓફિશિયલ લોગો બીઆરઓ તો તેઓ કોનું સ્થાન લેવા જઈ રહ્યા છે એ પણ એક પ્રશ્ન થાય તો લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીની નિયુક્તિ લેફ્ટનન્ટ જનરલ સ્થાન પર કરવામાં આવે છે ઇમેજમાં તમે જોઈ શકો છો આ પહેલા હરપાલ સિંહ બી આર હતા અને બી એટલું અગત્યનું સંગઠન છે કે કદાચ સરહદ વાળો વિસ્તાર હોય ત્યાં કોઈ પુલ તૂટી ગયો હોય અને આપણા સૈનિકો ખતરામાં હોય કારણ કે રોડ કનેક્ટિવિટી તૂટી ગઈ હોય તો આવા કપરા સમયમાં પણ બી દ્વારા કેટલાક સપ્તાહમાં જ પુલનું નિર્માણ કરી આપવામાં આવે છે આવું કપરું કાર્ય આ સંસ્થા કરે છે લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહની નિમણૂક તાજેતરમાં ભારતીય સેનાના નવા એન્જિનિયર ઇન ચીફના રૂપમાં કરવામાં આવી છે અને એન્જિનિયર ઇન ચીફ બનતા આ સ્થાન ખાલી પડ્યું અને તે લીધું છે લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ બીઆરઓ એ ચીન અને પાકિસ્તાનની સીમા સાથે સંબંધિત વિસ્તારો સહિત દરેક સીમા સડકોના નિર્માણ અને સુરક્ષાનું કાર્ય સંભાળે છે તાજેતરમાં BROA ધરચુલાથી લીપુલેખ એટલે કે આ જે ચાઇના બોર્ડર ઉપર આવેલું છે ધરચુલાથી લીપુલેખ સુધીનો કૈલાસ માન સરોવર યાત્રા રૂટ તરીકે ઓળખાતી નવી માર્ગ કનેક્ટિવિટી પણ મળવી છે અને BRO એનું પૂરું નામ મિત્રો સ્પેલિંગ સાથે યાદ રાખજો બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન અને BRO નું પૂરું નામ હમણે જ કહી દીધું કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન પણ બરોના સ્થાપક કોણ હતા આપણા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુજી બીઆરઓના ડાયરેક્ટર જનરલ કોણ તો કે જનરલ હરપાલ Singh અત્યાર સુધી હતા પરંતુ હવે તેનું કોણે સ્થાન લઈ લીધું છે એ હવે તમને યાદ આવી ગયું હશે અને બીઆરઓ નું मुख्यालय નવી દિલ્હી મુકામે આવેલું છે બીઆરઓની સ્થાપના 7 મે 1960 ના રોજ થઈ અને બીઆરઓ એનું એક ધ્યેય વાક્ય પણ લખેલું છે શ્રમેણ સર્વમ સાધ્યમ શું છે શ્રમેણ સર્વમ સાધ્યમ એટલે કે પરિશ્રમ દ્વારા તમામ વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે સાધી શકાય છે અને એ ઉદાહરણ આપણા જીવનમાં પણ એટલું જ અગત્યનું છે હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો હાલમાં એશિયન ડેવલપમેન્ટ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે પશ્ચિમ બંગાળ માટે 50 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપવામાં આવી છે અને પશ્ચિમ બંગાળમાં આ લોનનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે તો પશ્ચિમ બંગાળમાં નાણાકીય પ્રબંધન પ્રક્રિયાઓ અને વ્યવસ્થાપન ક્ષમતામાં સુધારા માટે આ પચાસ મિલિયન અમેરિકી ડોલરના નીતિ આધારિત લોન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે વેસ્ટ બેંગાલ પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ ગુજરાતીમાં કહીએ તો પશ્ચિમ બંગાળ સાર્વજનિક વિત પ્રબંધન નિવેશ કાર્યક્રમ શીર્ષક હેઠળની પરિયોજના રાજ્યમાં રાજકોષીય બચત કરવા સચોટ નિર્ણય લેવા અને સેવા વિતરણ વ્યવસ્થામાં સુધાર લાવવામાં મદદરૂપ બનશે અને જ્યારે સમજૂતી થઈ છે એડીબી સાથે એડીબી નું પૂરું નામ એશિયન ડેવલપમેન્ટ બેંક અને એડીબી ની સ્થાપના ક્યારે થાય છે ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ને છાસઠ ના રોજ એડીબી નું હેડક્વાર્ટર ફિલિપાઈન્સ ના મનીલા ના મંડાલુ યોંગ મુકામે આવેલું છે એડીબી ના સભ્ય દેશો કેટલા છે સડસઠ અને એડીબી ના વર્તમાન અધ્યક્ષ કોણ છે

ટેકનિકલ સહાયતા અનુદાન અને ઇક્વિટી નિવેશ પ્રદાન કરીને સભ્ય દેશો અને ભાગીદારોને સહાયતા આપવાનું કાર્ય કરે છે વર્ષ 2021 ના પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન તરીકે ભારત દ્વારા યુકે ના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન ને આમંત્રણ આપવામાં આવ્યું છે ઇમેજ માં જોઈ શકો છો બોરિસ જોન્સન બોલે તો યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ બ્રિટન ના વડાપ્રધાન છે અને તેઓને સત્યાવીસ નવેમ્બરના રોજ આપણા પ્રધાનમંત્રીએ આમંત્રણ પાઠવ્યું છે અને તે ગણતંત્ર દિવસ નિમિત્તે આપણા ભારત દેશના ચીફ ગેસ્ટ બનશે આના પહેલા ઓગણીસો ને ની અંદર ઓગણીસો ને ની અંદર બ્રિટેનના વડાપ્રધાન આપણા ભારત દેશના ચીફ ગેસ્ટ બન્યા હતા અને ત્યાર પછી આ બીજી તક છે તો પ્રધાનમંત્રીએ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનના

અને જે યુરોપિયન ઉપખંડના ઉત્તર પૂર્વ દરિયા કિનારે આવેલો છે તમે જોઈ શકો છો કે આ છે યુનાઇટેડ કિંગડમ તો આ રીતે આસપાસ એટલાન્ટિક સમુદ્ર ઉત્તર સમુદ્ર ઇંગ્લિશ ખાડી અને આયરિશ સમુદ્ર આવેલો છે તેની આસપાસ જોવા જઈએ તો આ રીતે ત્યાં આ ચારેય મિત્રો વસ્તુ આવેલી છે અને બ્રિટેન બ્રિટેનની રાજધાની નું નામ શું છે લંડન તો લંડન કઈ નદીના કિનારે વસેલું છે તમને યાદ છે તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન બ્રિટેનનો ચલણી નાણું છે પાઉન્ડ અને તાજેતરમાં બ્રિટનમાં મહાત્મા ગાંધીજીના ગોલ્ડન ચશ્માની હરાજી કરવામાં આવી હતી અને તેનાથી એક વિશ્વ વિક્રમ સર્જાઈ ચૂક્યો છે કે ગાંધીજીના જે આ ગોલ્ડન ફ્રેમવાળા ચશ્મા હતા તેની નિલામી કરવામાં આવી અને કેવડી મોટી રકમ ઉપજી એ જુઓ કે બ્રિટનમાં યોજાયેલી આ હરાજીમાં માત્ર 6 મિનિટમાં મહાત્મા ગાંધીજીના ગોલ્ડન ફ્રેમ ચશ્મા રૂપિયા 2.5 કરોડમાં વેચાયા 2.5 કરોડમાં અને ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં આ ચશ્મા પહેરતા હતા અને ત્યાર પછી તેમણે એક મિત્રને ભેટ આપ્યા હતા તો મહાત્મા ગાંધીને સોનાનો ઢોળ ચડાવેલા આ ચશ્મા

અને તેની હરાજી થઈ તો આ ચશ્મા તમારા હાથમાં આવી ગયા એમ સમજી અને તમને આ હરાજી પેઠે કરોડ રૂપિયા મળે છે તો તમે કેવી રીતે ઇન્વેસ્ટ કરો કે આગામી ત્રણ વર્ષની અંદર તે ડબલ થઈ જાય મગજનું કામ છે કારણ કે પૈસા આવી જાય છતાં પણ ઘણા બધા લોકો કઈ રીતે વાપરવા એની આવડત ધરાવતા નથી ચાલો મિત્રો આગળ વાત કરીએ

એ વર્ષ 1850 પછી આજ સુધીનું ત્રીજું સૌથી ગરમ વર્ષ નોંધાયું છે ક્યારથી તો કે 1850 નું વર્ષ ખૂબ જ ગરમ નોંધાયું હતું પૃથ્વી ઉપર અને ત્યાર પછી આ 2020 નું વર્ષ આ વર્ષે સરેરાશ કરતાં 1.2 ડિગ્રી વધારે તાપમાન નોંધાયું છે આ તો પેરિસ સમજૂતીથી બિલકુલ અલગ થયું કારણ કે પેરિસ સમજૂતી અંદર આપણે બે ડિગ્રી જેટલું તાપમાન નીચું લઈ જવા માટે પ્રયાસો કરવામાં આવવામાં છે એની વાત થઈ છે તો વર્ષ બે હજાર પંદરમાં પેરિસમાં પર્યાવરણ સંધિની જાહેરાત કરવામાં આવી હતી તેની પાંચ વર્ષ નિમિત્તે મળેલી બેઠકમાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ પ્રમાણે જમીનની સાથે સમુદ્ર સપાટી પણ વેવનું પ્રમાણ વધી રહ્યું છે જેનાથી આખું હવામાન ચક્ર ખોરવાઈ રહ્યું છે એટલાન્ટિક મહાસાગરમાંથી આ વર્ષે અત્યાર સુધીમાં ત્રીસ વાવાઝોડા પણ ઉદ્ ઉદ્ભવ્યા છે તો આ મિત્રો જળવાયુ પરિવર્તનની અસર છે કે શું અહીં એક પ્રશ્ન થાય કે જે ચાર મહાસાગરો આવેલા છે એમાં કયા સમુદ્રનો કયા મહાસાગરનો આકાર એસ જેવો છે અવલોકન કરજો નકશામાં અને ત્યાર પછી કમેન્ટ બોક્સમાં જવાબ આપજો અને આજના

તો દવેનો આશ્રમ આ અને અને એટલે દવે જૂનો મહેલ વ્યારા મુકામે આવેલો છે અને ત્યાર પછી પણ તેમણે ઘણી બધી માહિતી લખી છે રિંકુ ઠક્કરને આ મહત્વના ફેક્ટર લખવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને બીજા બે મિત્રો છે એક છે વિશાલ સિંહ રાઠોડ

તો જયદીપ ને પણ અભિનંદન ચાલો આજે હવે મારે તમને એક પ્રશ્ન પૂછવાનો બાકી રહી ગયો છે કારણ કે આપણે સુરત વિશે માહિતી મેળવી તાપી જિલ્લા વિશે માહિતી મેળવી હવે બાકી છે વલસાડ તો વલસાડ જિલ્લા વિશે આજે કમેન્ટ બોક્સમાં લખજો આવતીકાલે આ ત્રણેય જિલ્લા વિશે આપણે લાઈવ જોડાવાનું છે જોડાવાનું ન ભૂલતા ચાલો મિત્રો હવે તમ તમારે તમે છૂટા અત્યાર સુધી વિડીયો નિહાળ્યો એ બદલ અભિનંદન ચાલો કમેન્ટ લખીને પછી જજો ઓકે બાય બાય